लंबचोरस ओके वाय दोरवानो छे। आपणे खबर छे के लंबचोरसमां सामसामेनी बाजुओ सरखी होय अने एना बधा ज खूणा काटखूणा होय। एटले सौथी पहेला तो आपणे एक काची आकृति लंबचोरसनी दोरी लईए, बराबर। माप के हमणां लेवानी जरूर नथी, पण आ तो तमने ख्याल आवो जोईए, एटला माटे माप नथी लेता आपणे, सहेज मोटी आकृति दोरीए के जेथी तमने वधारे सारी रीते देखाय। चलो હવે એના નામકરણ કરી લઈએ। નામ છે ઓ કે એ વાય, ઓ કે એ અને વાય। હવે ઓ કે છે 7 સેન્ટીમીટર, કે છે 5 સેન્ટીમીટર, તો સૌથી પહેલાં આપણે લખી શકીએ કે લંબચોરસમાં સામસામેની બાજુઓ સમાન હોય માટે ઓકે બરાબર 7 સેન્ટીમીટર। ઓકે 7 સેન્ટીમીટર છે એટલે વાય પણ કેટલું થાય? 7 સેન્ટીમીટર। એકે બરાબર વાયો બરાબર 5 સેન્ટીમીટર, એટલે આ થશે 5 સેન્ટીમીટર। હવે એના બધા જ ખૂણા કાટખૂણા હોય, બરાબર। લંબચોરસના બધા જ ખૂણા કાટખૂણા હોય એટલે આપણે એ પણ લખી નાખીએ, લંબચોરસના બધા જ ખૂણા કાટખૂણા હોય। હવે સૌથી પહેલાં તો હવે ખ્યાલ આવી ગયો આપણને કે લંબચોરસ દોરવાનો છે, સામસામેની બાજુ સરખી હોય, એના બધા જ ખૂણા કાટખૂણા હોય। એટલે સૌથી પહેલાં તો આપણે 7 સેન્ટીમીટરનો ઓકે દોરીએ છીએ। જો જોઈએ 7 સેન્ટીમીટર આપણે અહીંયાથી આવી રીતે દોરીએ છીએ, થોડુંક 7 સેન્ટીમીટર એટલે રચનાના મુદ્દા। એમાં પહેલો મુદ્દો રચનાના મુદ્દા, એમાં પહેલો મુદ્દો લખી નાખીએ 7 સેન્ટીમીટરનો રેખાખંડ ઓકે દોરો આ ઓ આ કે 7 સેન્ટીમીટર, બરાબર। હવે આપણે ફૂટપટ્ટીને પરિકરની મદદથી જ કરવાનું છે, 90° ખૂણો કોણ માપકથી માપવો નથી। એટલે શું કરીએ, યોગ્ય ત્રિજ્યા લઈને, આપણે આગળ શીખી ગયા, આ યોગ્ય ત્રિજ્યા લઈ અને બે બાજુ એટલે કે ઓને કેન્દ્ર ગણીએ ને કેને ગણીએ, પછી આપણે બે બાજુ પહેલાં કરતા જઈએ છીએ ને પછી ભેગા રચનાના મુદ્દા પણ લખતા જઈએ છીએ। એટલે આપણે શું કરશું, ઓઆરમાં ઓકે છે ને એમાં આપણે ઓ ઉપરથી યોગ્ય ત્રિજ્યા લઈ અને અર્ધવર્તુળ દોરીએ છીએ, બરાબર। પછી જુઓ જઈએ, આપણે શીખી ગયા કે આ 60 અહીંયાથી કરીએ એટલે 120, બેની વચ્ચેથી કરીએ અને જે આવે એ થાય 90°, અને અહીંયા આપણે ટપકું કરી દઈએ, એમાંથી પસાર થતું કિરણ દોરી લઈએ, ઓમાંથી અહીંયા પસાર થાય ને એવું કિરણ દોરીએ, એને નામ આપી દઈએ ઓ એક્સ। એટલે આપણે પછીનો મુદ્દો લખી નાખીએ ઓ બિંદુએ 90°નો ખૂણો બને તેવી રીતે કિરણ ઓ એક્સ રચો, બરાબર। હવે એવી જ રીતે આપણે કે બિંદુએ લઈ લઈએ છીએ, બરાબર। આપણે કર્યું તો છે, અર્ધવર્તુળ તો દોર્યું છે, એટલે જુઓ જોઈએ અહીંયાથી કરશું એટલે એ થશે 60, અહીંયાથી કરશું એટલે થશે 120, હવે બેની વચ્ચેથી કરશું એટલે એમાં પણ થઈ જશે 90°, અહીંયાથી ચાપ કાપવાની ને અહીંયાથી ચાપ કાપવાની, હવે ચાપ જ્યાં છેદે ત્યાં આપણે ફરી પાછું એક ટપકું કરી નાખીએ અને એમાંથી પણ પસાર થતું આપણે કિરણ દોરી નાખીએ, હવે એને આપણે નામ આપી દઈશું કે ઝેડ,
कारण के वाय छे ने एटले वाय भूलथी पण पाई जाय तोय वांधो नहीं पण छतां आपणे ध्यान आपवानुं। એટલે હવે બીજો ત્રીજો મુદ્દો લખીએ કે તે બિંદુએ 90° ખૂણો બને તેવી રીતે કિરણ KZ રચો। પછીનો મુદ્દો શું કરશું, 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લેશું એટલે ઓને કેન્દ્ર ગણી 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ ચાપ કિરણ OX પર જ્યાં છેદે ત્યાં વાય નામ આપો। જો આપણે પહેલાં મુદ્દો લખી નાખ્યો તો હવે શું કરશું, 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને ચાપ કાપી લેશું, 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ અને ચાપ કાપી નાખશું, આ 5 ઓ ઉપર મૂકી અને 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈને ચાપ કાપી। એવી જ રીતે કે પણ 5 સેન્ટીમીટર છે એટલે કે ઉપર મૂકીને પણ આપણે ચાપ કાપી નાખીએ છીએ। પછી એનો મુદ્દો લખી નાખીએ એટલે હવે પછીનો મુદ્દો લખીએ 5મો, કેને કેન્દ્ર ગણી 5 સેન્ટીમીટરની ત્રિજ્યા લઈ ચાપ કિરણ KZ પર જ્યાં છેદે ત્યાં એ નામ આપો। જો અહીંયા આપણે વાય નામ આપવાનું હતું, અહીંયા આપણે એ નામ આપ્યું અને હવે છેલ્લો મુદ્દો લખી નાખીએ, AY જોડો અથવા દોરો, જોડો એટલે AYને જોડી દેવાનું, આપણા AYને જોડી દઈએ છીએ અને છેલ્લે લખી નાખીએ આમ ચતુષ્કોણ OKAY માંગેલો લંબચોરસ છે। તો જુઓ જોઈએ, માપ લખવું હોય તો અહીંયા લખી નાખીએ 5 સેન્ટીમીટર, અહીંયા 5 સેન્ટીમીટર, આ બધા જ ખૂણા એના કાટખૂણા બરાબર।